વડોદરા શહેરના નવલખી મેદાનમાં સાગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિતાના પરિવારને ગુજરાત વિક્ટીમ કોન્સેપ્શન સ્કીમ અંતર્ગત રૂપિયા સાત લાખની સહાય આપવામાં આવી છે આ સહાયમાંથી પીડિતા રૂપિયા બે લાખનો ઉપયોગ કરી શકશે બાકીના રૂપિયા ચાર લાખ ડિપોઝિટ કરવામાં આવશે જે ડિપોઝિટની રકમ પીડિતા અઢાર વર્ષ પછી ઉપયોગ કરી શકશે અઠ્યાવીસ નવેમ્બરના રોજ વડોદરા શહેરના નવલખી મેદાનમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત સરકાર અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા બનાવવામાં આવેલ ગુજરાત વિક્ટીમ કોન્સેપ્શન સ્કીમ અંતર્ગત સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પરિવારને ડિસ્ટ્રિક્ટ જજ અને ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડોક્ટર શી કે જોશીના હસ્તે રૂપિયા સાત લાખ ચેક આપવામાં આવ્યો હતો આ સમય કેબિનેટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડોક્ટર સી કે જોશી જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ જજ પોલીસ કમિશનર મેડિકલ ઓફિસર તેમ સાત સભ્યોની ગુજરાત વિક્ટીમ કોન્સેપ્શન કમિટી બનાવવામાં આવી છે આ કમિટી દ્વારા દુષ્કર્મ પીડિતાના પરિવારને ડિસ્ટ્રિક્ટ જજની ચેમ્બરમાં રૂપિયા સાત લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો છે પીડિતા રૂપિયા સાત લાખની સહાયમાંથી રૂપિયા બે લાખ ઉપાડી વાપરી શકે છે અને બાકીના રૂપિયા ચાર પોઇન્ટ પચાસ લાખ ડિપોઝિટ કરાવવામાં આવશે ડિપોઝિટ કરવામાં આવેલ રકમ પીડિતા અઢાર વર્ષની થયા બાદ તેનો ઉપયોગ કરી શકશે જો કે પીડિતાને મેડિકલ એજ્યુકેશન અથવા પુનઃ માટે વધુ રકમની જરૂર પડે તો તેઓ કમિટીને અરજી કરી શકે છે કમિટી અરજીને ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ ડિપોઝિટમાંથી નાણા આપી શકે છે આ સહાય વચગળાને સહાયરૂપે પીડિતાને આપવામાં આવે છે નોંધનીય છે કે તારીખ અઠ્યાવીસ નવેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં પીડિતાને સહાય પણ ચૂકવી દેવામાં આવી છે પરંતુ હજુ દુષ્કર્મના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ઘટના બને દિવસ જેટલો સમય વીતી ગયા છતાં આરોપીઓ ન પકડાતા શહેર પોલીસ તંત્ર સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે વડોદરા શહેરમાં આજે પણ પીડિતાના આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટેની માંગ સાથે દેખાવ સહિતના કાર્યક્રમો દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સીધા માર્ગદર્શન હેઠળ વિક્ટિમ કોમ્પન્સેસન એક કમિટી છે એ કમિટીમાં અમારા સેક્રેટરી આશુતોષભાઈ પાટક સર ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ કલેક્ટર કલેક્ટરશ્રી ઓર કમિશનર ઓફ પોલીસ શ્રી અનુપસિંહ ગેહલોતજી ઓર મેડિકલ ઓફિસર ડીજીપી આ બધા મેમ્બર્સ છે અને એ લોકોએ ગઈકાલે પરમ દિવસે બધી કમિટી મળી અને એમાં સાત લાખ રૂપિયાનો એવોર્ડ કરવાનું ઇન્ટ્રીમ એટલે વચગાળાનું નક્કી કર્યું છે અને આજે સાત લાખનો એ ચેક આપેલો છે એ સાત લાખમાંથી માઇનોર એટલે સગીર વયના હોવાથી જે ભોગ બનનાર છે એમાંથી અઢી લાખ એમને રોકડા એકાઉન્ટ પે મળશે બાકીની રકમ અમે ડિપોઝીટ બેંકમાં કરાવશું જ્યારે એ જે સગીર વયના છે એ પુખ્ત વયના થશે એટલે એને બાકીની રકમ ઉપાડી શકશે એટલે આ હેતુ છે કે હજુ કેસ તો ચાલવાનો બાકી છે પણ એ પહેલા એમને સહાય મળે તો અમે ધન્યવાદ નામદાર ગુજરાત હાઈકોર્ટને એટલે કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને નામદાર સરકારશ્રી સરકારશ્રી આખું આયોજન બનાવ્યું કમિટી બનાવી એ અમે એમને ધન્યવાદ આપીએ છીએ આમાં એનો ધારાધોરણ નથી પણ અઢી લાખની જે રકમ છે એ ખાસ કરીને જે ભોગ બનનાર છે એને કોઈ દવા દવા દારૂના કંઈ ખર્ચ કરવાનો હોય અથવા એના એજ્યુકેશનને કંઈ તકલીફ પડતી હોય તો એ બધા ખર્ચા કરી શકે છે એટલું જ નહીં જે સાડા ચાર લાખ છે આમ તો રિહેબિલિટેશન છે પુનઃવસ્થાન પણ અઢી સાડા ચાર લાખની રકમ પણ તમારે એમાંથી કંઈ વધારે રકમ જોતી હોય તો કાયદામાં એવી જોગવાઈ બનાવી છે કે એ લોકો કમિટીને એક વિનંતી અરજી કરશે અને એ વિનંતી અરજીમાંથી એ લોકો પછી કમિટ નક્કી કરશે કેટલા આપવા તો એ પણ રકમ મળી શકશે બાકી નહીં રકમ એટલે સાડા ચાર લાખ પુખ્ત હોયના હોય થાય ત્યારે મળે પણ એ સાડા ચાર લાખમાં પણ એવી સ્કીમ બનાવી છે કે સાડા ચાર લાખમાંથી પણ જો થોડી રકમ જોતી હોય તો અરજદાર અહીંયા કમિટીને વિનંતી કરશે અને કમિટી પાછી ભેગી થશે એક જગ્યાએ અને પછી નક્કી કરશે કે ખરેખર એમની જરૂરિયાત છે કે કે સેના એના એના ભણતરને માટે કે અથવા એના મેડિકલ માટે કે એના પુનઃ વાસ માટે સેના માટે જરૂર છે એ જોશે સોનલ ટોપીવાળા સાથે અસ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા